સરકારે અનાજ કઠોળ દહીં છાશ લસ્સી વગેરે ખાદ્ય ચીજો ઉપર 5% GST વસૂલવાનો નિર્ણય લેતા તેના વિરોધમાં ભારતીય ઉદ્યોગ વ્યાપાર મંડળ દિલ્હી દ્વારા ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું. જામનગરની ગ્રેન માર્કેટ તથા હાપા માર્કેટિંગ યાર્ડ પર આ બંધમાં જોડાતા વેપારીઓએ સજ્જડ બંધ પાડ્યો હતો. જામનગરમાં ગત રાત્રે જાગરણ હોવાથી રણમલ તળાવ, ડીકેવી સર્કલ, હવાઈ ચોક સહિતના સ્થળોએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. પોલીસે ધૂમ સ્ટાઇલમાં બાઇક ચલાવતા કેટલાક વાહન ચાલકોના વાહનો ડિટેઇન કર્યા હતા. કાળા કાચ ધરાવતી કેટલીક કારોમાંથી ઓન ધ સ્પોટ બ્લેક ફિલ્મ દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી. જામનગર મ્યુનિસિપલ કમિશનર વિજય કુમાર ખરાડીએ ચોમાસામાં વિવિધ વિસ્તારોમાં જલભરાવ તથા કાદવ કિચડની સમસ્યાનું અવલોકન કરવા બાઇક પર પરિભ્રમણ કર્યું હતું. કમિશનરે વોર્ડ નંબર 2, 3 અને 4માં પટેલ કોલોની, નવાગામ ખેડ વગેરે વિસ્તારોમાં સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે સરકાર દ્વારા રાજ્યમાં 5 નવી મેડિકલ કોલેજ ખોલવાની ઘોષણા કરી છે. દેવભૂમિ, દ્વારકા, ગોધરા, બોટાદ, મોરબી અને રાજપીપળામાં નવી કોલેજો શરૂ થશે. આ માટે કેન્દ્ર સરકારે રૂપિયા 190 કરોડની ગ્રાન્ટ મંજૂર કરી હોવાની વાત પણ આરોગ્ય મંત્રી કરી છે. જામનગરની JG હોસ્પિટલને ડૉક્ટર ચંદ્રા વાડિયા, મહેન્દ્ર વાડિયા અને તેમના પરિવાર દ્વારા રૂપિયા 35 લાખનું ઇકોકાર્ડિયોગ્રાફી મશીન દાન કરવામાં આવ્યું છે. મંગલલાલ વોરા અને રંગીલદાસ વારિયાની સ્મૃતિમાં દાન કરવામાં આવેલ આ મશીનનું JG હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર દીપક તિવારી તથા MP શાહ મેડિકલ કોલેજના ડીન ડૉક્ટર નંદિની દેસાઈની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ તકે મેડિસિન વિભાગના ડૉક્ટર મનીષ મહેતા પણ હાજર રહ્યા હતા. આ સેવા પ્રવૃત્તિનું સંકલન કરનાર ડૉક્ટર સુમન પંડ્યા તથા ડૉક્ટર ભાનજી કુંડારિયાનો તમામ હોદ્દેદારોએ આભાર વ્યક્ત કર્યો હતો.